फ्रेंड्स, यूएई के राष्ट्रपति मेरे ब्रदर हिज हाइनेस शेख मोहम्मद बिन जायद का इस आयोजन में शामिल होना हमारे लिए बहुत खुशी की बात है। દસમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં જેને વડાપ્રધાન મોદીએ પોતાના ભાઈ કહીને સંબોધન કર્યું તે મોહમ્મદ બિન ઝાયદ કોણ છે? તે યુએઈ એટલે કે યુનાઇટેડ અરબ અમીરાત આખરે શું છે? ગગનચુંબી ઇમારતો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર આકર્ષાઈને અનેક લોકો દર વર્ષે દુબઈ જાય છે. રોજગારી અર્થે પણ દુબઈ જનારા ગુજરાતીઓનો વર્ગ ઘણો મોટો છે. ત્યારે આ વિડીયોમાં વાત એની કે દુબઈ જેનો ભાગ છે તે યુનાઇટેડ અરબ અમીરાત કેવી રીતે બન્યું. વાત એ પરિવારની કે જ્યાં એક સમયે માત્ર રણની ધૂળ હતી ત્યાંની સલ્તનતે તેને ગ્લોબલ પાવર કેવી રીતે બનાવી તે જાણવા તમારે 50 વર્ષ પહેલા જવું પડશે. 50 વર્ષ પહેલા આ વિસ્તાર અરબ દ્વીપના રણપ્રદેશમાં કબાયલી જાગીરના એક સમૂહ તરીકે ઓળખાતા હતા, જ્યાં તંબુ જેવા ઘર હતા અને જીવન નિર્વાહ માટે ઊંટ પાળવામાં આવતા હતા. ખજૂર ઉતારવામાં આવતો હતો, મોતી શોધવામાં આવતા હતા. ત્યાં પણ બ્રિટનનું શાસન હતું. 1960ના દાયકાના અંત સુધીમાં બ્રિટને તેની સત્તામાંથી દ્વીપકલ્પ છોડવાનું શરૂ કર્યું. આ સમયે અહીં તેલના કૂવા મળી આવ્યા હતા, પણ અંગ્રેજોએ ત્યાં રહેવામાં ફાયદા કરતા વધુ જોખમ જોયું અને તેઓ દેશ છોડી જતા રહ્યા. હાલ જે સંયુક્ત આરબ અમીરાત નામનો દેશ છે તે ખરેખર 6 નાના રજવાડા ભેગા મળીને બન્યો છે. આ 6 અલગ વિસ્તારો એટલે દુબઈ, અબુધાબી, શારજાહ, અજમાન, ઉમ અલ ક્વૈન અને ફુજેરા. બ્રિટિશરો ગયા બાદ આ 6 નાના વિસ્તારોને એક કરવાની કવાયત શરૂ થઈ. તમામ રજવાડા એટલે કે વિસ્તારોના અલગ અલગ શેખ હતા અને તેમની બાબતોના અને માગોના સમાધાનની પ્રક્રિયા શરૂ થઈ. આખરે તમામ 6 અમીરાત એક થઈ ગયા અને એક નવા અર્ધ સ્વાયત્ત દેશ સંયુક્ત અરબ અમીરાતની રચના થઈ. બાદમાં તેમાં અન્ય અમીરાત રાસ અલ ખૈમા પણ જોડાઈ ગયું અને તેના પ્રથમ રાષ્ટ્રપતિ અબુધાબીના તત્કાલીન અમીર ઝાયદ બિન સુલતાન અલ નહયન થયા. તેલની શોધ તો પહેલેથી જ થઈ ગઈ હતી એટલે અર્થતંત્રમાં મોટા પાયે રોકાણ કરવામાં આવ્યું અને પ્રજાના નાણાંમાં વધારો થવાની પ્રક્રિયા શરૂ થઈ. તેની તેલની સમૃદ્ધિ યુએઈના આર્થિક વિકાસ માટે સફળતાનું સૌથી મોટું શસ્ત્ર બન્યું. કેટલાક અમીરાતે પર્યટન પર ભાર મૂક્યો તો કેટલાકે વિદેશી મૂડીને આકર્ષિત કરવા માટે વ્યૂહરચના ઘડી. આમ 1985માં દુબઈના બહારના ભાગમાં એક મુખ્ય વ્યાપારી બંદર અને વેપાર કેન્દ્ર જેબેલ અલી ફ્રી ટ્રેડ ઝોનની સ્થાપના કરવામાં આવી હતી. આ સમયે સર્જાયેલી વૈશ્વિક મંદીની અસરથી બચવા અમીરાતમાં કરોડો ડોલરનું રાહત ભંડોળ ઠલવાયું અને પરિણામે વિશ્વના સૌથી ઊંચા ટાવર બુર્જ દુબઈનું નિર્માણ થયું, જેનું સત્તાવાર બુર્જ ખલીફા નામ 2010માં અપાયું. પણ આ તમામ પાછળ જે વ્યક્તિનું નામ લેવાય છે તે છે શેખ ખલીફા બિન ઝાયદ બિન સુલતાન અલ નહયન. વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓમાં તેમનું નામ લેવાતું હતું, જોકે તેઓ યુએઈના બીજા રાષ્ટ્રપતિ હતા. તેમણે સ્થાનિક વિકાસના દમ પર દેશને વિશ્વના નકશા પર સ્થાન અપાવ્યું. તેમની સાથે કેટલાક વિવાદો પણ સપડાયા હતા. 2014માં તેઓ સ્ટ્રોકનો ભોગ બન્યા અને સરકારી કામની દેખરેખ તેમના ભાઈ મોહમ્મદ બિન ઝાયદ બિન સુલતાન અલ નહયનના હાથમાં આવી ગઈ. શેખ ખલીફા બિન ઝાયદનું 2022માં અવસાન થયું. ત્યારબાદ મોહમ્મદ બિન ઝાયદ બિન સુલતાન અલ નહયન દેશના રાષ્ટ્રપતિ બન્યા છે. તેમના વિશે કહેવાય છે કે તેઓ છેલ્લા કેટલાક દાયકાઓથી અમીરાતમાં વિદેશ નીતિનો પ્રમુખ ચહેરો રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમના ગાઢ સંબંધ રહ્યા છે. કદાચ એટલે જ મોદીએ તેમને ગ્લોબલ ગુજરાત વાયબ્રન્ટ સમિટમાં પોતાના ભાઈ કહીને ઉલ્લેખ કર્યો.